સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ભાજપ દ્વારા 370 મોનસૂન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 અને 35 હટાવી લેતા સમગ્ર દેશ અને દુનિયામાં ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. આ નિર્ણયને વધાવી લેતા સાબરકાંઠા જિલ્લાના ભાજપ દ્વારા પ્રાંતિજ આરોગ્ય કેન્દ્ર ખાતે 370 મોનસૂન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પનું ઉદ્ઘાટન સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર સોલંકી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, કારોબારી અધ્યક્ષ કોકિલાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ, સહી પ્રમુખ વિજયભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો આરોગ્ય કેન્દ્રના દર્દીઓને ફ્રૂટ તથા બિસ્કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તો 370 મોનસૂન મેડિકલ કેમ્પનો 288 દર્દીઓએ લાભ લીધો હતો અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર સાથે દવાઓ પણ આપવામાં આવી હતી. સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ, વિવિધ ડોક્ટરો, નગરપાલિકા તેમજ વિવિધ કાર્યકર્તાઓ સાથે આજે જ્યારે આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ રોગોના નિષ્ણાત અધિક ડોક્ટરો તેમજ સામાન્ય ગરીબ લોકોને જે બહાર જવું પડતો છે એની જગ્યાએ આજે પ્રતિજ આપણા આરોગ્ય કેન્દ્રમાં છે એની સારવાર થશે. CSC કેન્દ્રમાં એમની સારવાર થશે, એમને સ્વાભાવિક જે રોગો હશે એની બધી દવા પણ આપવામાં આવશે. એના કરતાં પણ જો ગંભીર હશે તો આગળ મોકલવામાં આવશે અને એમને કઈ રીતે વધારે વધારે સરકાર મદદ કરી શકે, આયોજન કરી શકે એનો જે મૂળ હેતુ છે અને આદરણીય નરેન્દ્રભાઈએ જે દેશ માટે, સામાન્ય માણસ માટે માં અમૃતમ કાર્ડ હોય, આયુષ્યમાન ભારતની વાત હોય, આ બધા જ માત્ર એક જ વાત હતી કે સામાન્ય માણસ, ગરીબ માણસને કઈ રીતે મદદરૂપ થઈ શકાય, છેવાડાના માનવીને કઈ રીતે મદદ થઈ શકાય. છેવાડાના જેમ ગઈકાલે દીનદયાળ પંડિતજીનો જન્મદિવસ હતો ત્યારે પણ આ જ વાત થઈ હતી કે સામાન્ય માણસને આપણે રોજગારી આપી શકીએ, સામાન્ય માણસને રોજગારી તેમજ સુખાકારી આપી શકીએ એના અનુલક્ષી આ એક કેમ્પ છે. ત્યારે ખરેખર આ કેમ્પમાં જે જે ડોક્ટરો અથવા તો જે જે વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ શક્તિ ભગવાન એમને આપે અને જે ડોક્ટરોમાં જે મદદ કરવાના છે આ કામ, એમને પણ ભગવાન ખૂબ શક્તિ આપે, એમનું પણ આરોગ્ય સારું રહે, બધા જ લોકોનું આરોગ્ય સુધરે એવી શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું. માં જગતજનની જગદંબા દરેકની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવું છું. જય અંબે.